તેના ભાગરૂપે આંધ એનડીડીબી ખાતે એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. એક્ઝિબિશનને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ નિહાળ્યું હતું. આ સેમિનારમાં આંધના સાંસદ મિતેશભાઈ પટેલ, આંધના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી સહિત અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, એનડીડીબીના પદાધિકારીઓ સાથે જુદા જુદા 13 જેટલા દેશોના પ્રતિનિધિઓ જોડાયા હતા. આપણો દેશ G20ની અધ્યક્ષતા કરી રહ્યો છે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં. વિશ્વના પ્રમુખ રાષ્ટ્રના વડાઓ આપણે ત્યાં મહેમાન છે. એ G20 કાર્યક્રમના એક ભાગરૂપે આજે અહીંયા FAO અને NDDBના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં 13થી વધારે દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. ખાસ કરીને ડેરી, પશુપાલન અને ગ્રામીણ ઉદ્યોગને લગતા વિષયો પર અહીંયા 3 દિવસનો મનોમંથનનો કાર્યક્રમ છે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના જાણકાર લોકો ભાગ લેવાના છે. આપણા ખેડૂતો, આપણા ડેરી ઉદ્યોગવાળાઓ, આપણા કોઓપરેટિવવાળા, આ બધાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિગતો જાણવાનો અને પોતાની વાતોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર મૂકવાનો એક સુંદર અવસર પ્રાપ્ત થયો છે. NDDBના માર્ગદર્શનમાં સંપૂર્ણ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડે એ માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર પોતાનો સંપૂર્ણ સહયોગ આ કાર્યક્રમને આપી રહી છે. સુરત જિલ્લામાં દારૂના વેપલાની ફરિયાદને પગલે ગ્રામ્ય પોલીસ એક્શન